આપણે જો આપણા જીવનને જોઈએ ને ભૌતિક સ્તરની હોય ભાવનાત્મક સ્તરની હોય બુદ્ધિના સ્તરની હોય કે ઈગોના લેવલની હોય અહંકારના સ્તરની હોય આપણા જીવનમાં જે અસુવિધા થાય ને અસુવિધાને શું કહીશું ઇનકન્વીનિયન્સ ડિસ્કમ્ફર્ટ થાય એ ડિસ્કમ્ફર્ટ તમે જો જુઓ ને તો એ શું બતાવી રહ્યું છે ખબર આપણી અંદર કોઈક સીમિતતા કોઈક લિમિટેશન છે એ એક્સપોઝ થઈ રહી છે રિયલી અમેઝિંગ છે કે શારીરિક સ્તરે કોઈક અકામણ થવા માંડે અસુવિધા અસુવિધા થવા તો એ શારીરિક સ્તરની કોઈક ગડબડને લિમિટેશનને સીમિતતાને ઉજાગર કરી રહી છે બરાબર એ સીમિતતા છે એ લિમિટેશન છે એટલા માટે શારીરિક સ્તરની અકામણ પણ છે એ સીમિતતા ના હોય તો શારીરિક સ્તરની અકામણ ના હોય એ જ રીતે કેટલીક સીમિતતાઓ માનસિક સ્તરની હોય કોઈ ક્લિષ્ટ વૃત્તિ હોય તો એ ક્લિષ્ટ વૃત્તિ અકામણના રૂપમાં અભિવ્યક્ત થાય બરાબર છે આ સમજો છો કોઈ કાર્ય તમે હાથમાં લીધું અને એ કાર્ય પૂરું પાડવા માટે જે એબિલિટીઝ જોઈએ એબિલિટીઝને શું કહેવાય ક્ષમતાઓ જોઈએ એ ક્ષમતાઓ જો ઓછી હોય એ લેવલની જો લિમિટેશન હોય તો એ કાર્ય તમને બેબાકળું કરે અકામણ આપે અનકમ્ફર્ટેબલ કરી નાખે યસ એ બુદ્ધિના સ્તરની લિમિટેશન થઈ જે કાર્ય કરવા માટે જેટલી સમજની જરૂર છે એ સમજ જો ડેવલપ થયેલી ના હોય તો એ સમજના અભાવને લીધે બુદ્ધિના લિમિટેશનને લીધે એ કાર્ય તમને અનકમ્ફર્ટેબલ કરે આ સમજો આ રીતે તમે જો જોયા કરો ને કોઈ પણ ડિસ્કમ્ફર્ટ ડિસ્કમ્ફર્ટ ને અસુવિધા જે સ્તરની હોય શારીરિક સ્તરની હોય માનસિક સ્તરની હોય ભાવનાત્મક સ્તરની હોય બુદ્ધિના સ્તરની હોય જે પણ તમને અકામણ છે જે પણ તમને અસુવિધા છે એ તમારી અંદરની કોઈક એ લેવલની લિમિટેશન એ લેવલ લેવલની સીમિતતા ઉજાગર કરી રહી છે સેન્સ સમજવા જેવી વસ્તુ છે સપોઝ તમે આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કર્યો અને તમને બહુ જ મજા આવી હોય અને જીવન પરિવર્તન થયું હોય પણ તમારે એ કોઈકને કેવું હોય અને એમને પણ આર્ટ ઓફ લિવિંગના કોર્સમાં લાવવા માટે પ્રવૃત્ત કરવા હોય ઇન્સ્પાયર કરવા હોય અને તમે એમને કહેવાની શરૂઆત કરો પણ એમના ઇન્ટેલિજન્સને એમની બુદ્ધિને તમે અપીલ જ નથી કરી શકતા તમારી ઈચ્છા બહુ છે પણ એમના મનમાં વાત ઉતરે જ નહીં એની અંદર એમનો તો ભાગ છે જ એમાં કોઈ શંકા નથી એમનું પણ કર્મ પાકેલું એટલું હોવું જોઈએ તો આ જ્ઞાન જીવનમાં મળવાનું એ વાત છે જ પણ કોઈકને અપીલ ના કરી શક્યા એટલે તમારી પણ કોઈક સીમિતતા કોઈક લિમિટેશન ઉજાગર થઈ ગઈ છે કે નહીં આ સમજવા જેવી વસ્તુ છે અચ્છા તમે જોશો ને તો જનરલી દુનિયામાં અસુવિધા અસુવિધાને લોકો બે રીતે લેતા હોય બે રીતે ઝેલતા હોય એક તો જેનાથી અસુવિધા થઈ શકે એવા કાર્યોથી દૂર જ રહે છે કે નહીં મને કહો એસ્કેપિંગ ડિસ્કમ્ફર્ટ ઇઝ વન વે ઓફ હેન્ડલિંગ ડિસ્કમ્ફર્ટ યાર જેવું અસુવિધા થવા માંડે એટલે એમાંથી છટકે છટકી જવાનો પ્રયત્ન હોય બરાબર પણ તમે જેટલું છટકશો એટલી એ અસુવિધા જે લિમિટેશન માંથી ઉદભવી રહી છે એ લિમિટેશન તમારી અંદર રહે આ સમજો છો વોટ લિમિટેશન ઇઝ

અને બીજી રીત જો અવોઈડ ના કરી શક્યા ભાગી ના શક્યા એમાંથી બચી ના શક્યા તો પરેશાન થઈને પીડિત થઈને દુઃખી થઈને સફરિંગ સાથે સફરિંગને શું કહીશું પીડા અને વેદનાઓ સાથે એમાંથી પસાર થાય છે કે નહીં કાં તો ભાગવાનો પ્રયત્ન હોય ભાગી ના શક્યા તો પીડા અને પેલા બેબાકરા થતા થતા પરેશાન થતા થતા એમાંથી પસાર થાય આ બંને પેલા સંસ્કારોથી મળેલી રીતો છે કે નહીં આર્ટ ઓફ લિવિંગ નો રસ્તો કયો આ બંનેની વચ્ચેનો માર્ગ છે ના આપણે એમાંથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ ના એમાંથી છૂટીને પલાયનવાદ કરીએ છીએ ના આપણે બેબાકા કે પરેશાન થઈએ છીએ સુખેથી આનંદથી થી ચેલેન્જિંગ માઇન્ડ સાથે એ અસુવિધાવાળી પરિસ્થિતિમાંથી જ્યાં સુધી તમે જે કારણને લીધે જે વૃત્તિને લીધે જે લિમિટેશનને લીધે અસુવિધા થઈ રહી છે એ લિમિટેશનને રિલીઝ ના કરો ત્યાં સુધી જુદા જુદા લોકો અને જુદી જુદી પરિસ્થિતિઓ તમારી અંદરની એ લિમિટેશન ઉજાગર કર્યા કરશે એક્સપોઝ કર્યા કરશે બહાર લાવ્યા કરશે એ બટન દબાવ્યા કરશે કારણ કે એ બટન છે અંદર જો એ બટન તમારી અંદર ના હોય તો એ જ પરિસ્થિતિ અને એ જ લોકોનું વર્તન તમારી અંદર ના જગાડે એ બટન ના દબાય કારણ કે બટન છે જ નહીં એ વૃત્તિ છે જ નહીં આ સમજો છો અચ્છા તમને એવું લાગે કે પરિસ્થિતિ આવી છે એટલા માટે મને ચિંતા છે હું એમ કહું છું એ પરિસ્થિતિ એ પેલી વાળી જે સિચ્યુએશન હોય ને શું અનિશ્ચિત સિચ્યુએશન જે અનિશ્ચિત સ્થિતિ જે હોય અનિશ્ચિતતા વાળી એ સ્થિતિ તમારી અંદરની ચિંતાની વૃત્તિને બહાર લઈ રહી છે આ સમજવા જેવી વસ્તુ તમારી અંદર જો ચિંતાની વૃત્તિ ના હોય ચિંતા કર્યા કરવાની તો એ જ પરિસ્થિતિ તમને ચિંતા નહીં કરાવી શકે એટલે આ આ જે જે વચ્ચેનો માર્ગ છે છે સમજવા જેવી વસ્તુ સાંભળો છો તમે જેવી કોઈ જવાબદારી તમારા હાથમાં લેશો ને નાનકડી કોઈક સેવા લીધી કોઈક જવાબદારી લીધી હાથમાં તો જેવી એ જવાબદારી તમારા હાથમાં લીધી જેવી એ સેવા લીધી એ સેવાને લગતી બધી જ લિમિટેશન્સ બધી જ સીમિતતાઓ બહાર આવી જશે તમારી એક્સપોઝ થઈ જાય અચ્છા એ સેવા તમે વારંવાર વારંવાર કર્યા કરો એ જવાબદારી નિભાવ્યા કરો વારંવાર તો એક વાર બે વાર ત્રણ વાર પાંચ વાર કરતા 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 એ જવાબદારીમાં એ સેવામાં એ ક્ષેત્રની અંદર તમે કમ્ફર્ટેબલ થવા માંડશો જે વસ્તુ જે કાર્ય તમને પહેલા અનકમ્ફર્ટેબલ કરતું હતું હવે એ જ કાર્ય તમે કમ્ફર્ટેબલી કરી શકો છો એટલે થયું શું તમારી અંદરની જે સીમિતતા હતી એ રિલીઝ થઈ ગઈ અંદર કંઈક વિસ્તર્યું વિસ્તાર પામ્યો એ જે બટન હતું એ જે રેઝિસ્ટન્સ હતો એ જે સીમિતતા હતી શારીરિક સ્તરની હોય માનસિક સ્તરની હોય ભાવનાત્મક સ્તરની હોય કે લેવલ લેવલની હોય કે બુદ્ધિના ની હોય એ લિમિટેશન રિલીઝ થવાની સાથે એ જ કાર્ય તમને અનકમ્ફર્ટેબલ નહીં કરી શકે અસુવિધા ના આપી શકે એટલે અંદરનો વિકાસ થવાનું પ્રૂફ મળી ગયું છે કે નહીં જે પરિસ્થિતિ તમને બેબાકાળ કરી દેતી હતી હવે એ જ પરિસ્થિતિમાં તમે સ્થિરતાનો અનુભવ કરી શકો એટલે અંદરનો વિસ્તાર થઈ ગયો સમજ્યા હવે સપોઝ તમે કોઈક જવાબદારી લીધી જ ના હોય તો એ જવાબદારીને લગતી જે સીમિતતાઓ છે લિમિટેશન છે એમને ઓળખવાનો તમને ક્યારેય મોકો જ નહીં મળે છે કે નહી મોકો ના મળે તો રિલીઝ થાય પણ નહીં એ અંદર ને અંદર રહ્યા કરે અને લેવલ નું જીવન ચાલ્યા કરે છે કે નહી એટલા માટે આ એક બીજી બહુ સુંદર સમજ છે અંદરના વાતાવરણનો એક બીજો સુંદર નિયમ જવાબદારીથી શક્તિઓનો વિકાસ થાય અને શિકાતોથી શક્તિઓનો નાશ થાય અને શિકાતોથી શક્તિઓનો નાશ થાય છે આ બધા જે હા કહી રહ્યા છો એ જ્ઞાન થવાથી હા કહી રહ્યા છો પોતાના જીવનમાં આનો સંબંધ દેખાઈ રહ્યો છે તમે જોશો ને જે ક્ષેત્રમાં તમે જવાબદારીઓ લીધી હોય એ ક્ષેત્રમાં તમારા મનનો તમારી તમારી જે તાકાતો છે ક્ષમતાઓ છે એનો વિકાસ થયો છે કે ખાવાનું બનાવવાની જવાબદારી ક્યારેય નથી લીધી તો એ તરફ મારો વિકાસ નથી થયો પણ લોકોના મનને સાચવી લેવાની જવાબદારી બહુ બધી લીધેલી છે તો ગમે તેનું મન સાચવી લેવા પણ સક્ષમ છીએ છે કે નહીં આવું છે જે ક્ષેત્રમાં તમે જવાબદારીઓ લીધી હોય એ ક્ષેત્રમાં તમારા તમારી શક્તિઓનો વિકાસ થયો છે જીવન તમે જોશો ને તમારી જવાબદારીઓથી તમારું જીવન વિકસિત થયેલું છે જે ક્ષેત્ર તરફ જવાબદારીઓની દિશા હોય એ ક્ષેત્ર તરફ જીવનની દિશા ગઈ હશે હા કે ના અચ્છા તમે જો જીવનને જોઈ લો ને તો ચાર પાંચ ક્ષેત્રો છે કેટલાક લોકો એની જવાબદારી બહુ મોટા પ્રમાણમાં લીધેલી હોય તો સંબંધોને સુંદરતા જીવી લેવાની એમની ક્ષમતાઓ બહુ વિકસેલી હોય કેટલાક લોકોએ એની જવાબદારી લીધી ના હોય તો હતાશ ફીલ કરે કે ખબર નહીં શું કરવાનું છે કે બીજું ક્ષેત્ર છે વ્યવસાયનું ફિલ્ડ વ્યવસાય નું ક્ષેત્ર છે કે નહીં જીવનનું કેટલાક લોકો એની જવાબદારી લીધી છે કેટલાક લોકોએ એ ક્ષેત્રમાં જવાબદારી નથી લીધી તો જે નોકરી અને બિઝનેસ બંને છે બરાબર વ્યવસાય કરવાની જવાબદારી જેમણે નથી લીધી જેવું પૈસા કમાવાનું એક ક્ષેત્ર ખુલ્યું અરે મને નથી ખબર શું કરું એની અંદર હેલ્પલેસ ફીલ કરે હા કે ઘણી બધી બહેનોને આ અનુભવ થતો હોય એ ઘરની સુંદરતા બનાવવાની જવાબદારી લઈને બેઠા હોય તો એ બહુ બધું કરતા હોય એક ક્ષેત્રમાં અને ખાસા સક્ષમ હોય પણ જેવું પૈસા કમાવાનું કામ આવે હેલ્પલેસ ફીલ કરે કારણ કે આજ સુધી એ ક્ષેત્રમાં જવાબદારી નથી લીધી ના પડે પણ વ્યવસાય કેવી રીતે કરી લેવો એ કરી લેશે કારણ કે એ ક્ષેત્રમાં એ દિશામાં જવાબદારી મને કહો જે ક્ષેત્રમાં અને હું એમ નથી કહેતો કે આમાં કઈ સાચું કે ખોટું કે ખરાબ કે સારું એવું છે એવું નથી કેતો

કેટલાક લોકો આ ક્ષેત્રમાં મોટી જવાબદારીઓ લઈને બેઠા છે રેગ્યુલર ધ્યાન કરે રેગ્યુલર સાધના કરે રેગ્યુલર યોગાસન પ્રાણાયામ કરે રેગ્યુલર જ્ઞાન ચર્ચામાં ભાગ લે કેટલાક લોકોને એમાં કોઈ રસ જ નથી પોતાનો વ્યવસાય અને પોતાનું ઘર એટલામાં જ આખું જીવન પૂરું પૂરું થઈ જતું હોય એટલે પોતાની જે છુપાયેલી ખૂબીઓ છે ક્ષમતાઓ છે મનની જે ટ્રિમેન્ડસ શક્તિઓ છે એને વિકાસ કરવામાં ક્યાંય પેલું કોઈ કાર્ય એની તરફ થઈ જ ના રહ્યું હોય આધ્યાત્મિક વિકાસ એટલે શું મનની બુદ્ધિની જે ચેતનાની જે શક્તિઓ છે એને વિકાસ કરવાનું ક્ષેત્ર છે આ છે કે નહી જીવનને નજ નિકટથી સૂક્ષ્મતાથી સમજી લેવાનું ક્ષેત્ર છે આ એની જવાબદારી જ લેવી પડશે જે લોકોએ લીધેલી હોય એ લોકો એ દિશામાં એ જવાબદારીને લીધે એ દિશામાં પ્રગતિ કર્યા કરતા હોય જે લોકોએ એની જવાબદારી ના લીધી હોય એ લોકોને એ દિશામાં પ્રગતિ ના કરવાના બહુ બધા કારણો હોય શું કરું ભાઈ બિઝનેસ છે શું કરું ભાઈ ઘર સંભાળવાનું છે આ બધું તો કરવું પડે ને પણ હું પોતાની મનુષ્ય હોવાની જે ક્ષમતાઓ છે એને સમજવાની પણ જવાબદારી તમારી જ છે કે નહીં આ ચાર ક્ષેત્રોથી જીવન બને કયા કયા ક્ષેત્રો સંબંધોની દુનિયા છે બીજું વ્યવસાય છે છે ત્રીજું કોઈને 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 ગાવાનો શોખ શોખ ક્રિકેટ રમવાનો ગોલ્ફ રમવાનો શોખ કોઈને પેઇન્ટિંગ નો શોખ કોઈને લખવાનો શોખ હોય જે શોખ દ્વારા તમે પોતાની જાતને પોતાની ખૂબીઓને અભિવ્યક્ત કરો છો અને પૂર્ણતાનો અનુભવ હોય એની અંદર એ તમારા જીવનને સુંદર બનાવતું હોય છે કે નહીં મને કહો યસ સર તમે તમારા જીવનને વધુ સુંદર બનાવી લો વધુ વધુ સૂક્ષ્મ વસ્તુઓ છે નહી અને ચોથું ફિલ્ડ આધ્યાત્મિક વિકાસ નું ફિલ્ડ છે એ કમ્પ્લીટલી જુદું ફિલ્ડ છે અચ્છા એ એવું ફિલ્ડ છે એવું ક્ષેત્ર છે જેવો જેવો તમારો આધ્યાત્મિક વિકાસ થાય ને એવી એવી તમારી બાકીની ત્રણ ક્ષેત્રની અંદર પણ પ્રગતિ થતી જાય છે કે નહીં તમે મનને પોતાના કાબુમાં રાખતા શીખવા માંડો એ એ ટ્રેનિંગ ક્યાં મળવાની આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં છે જેમ એ ટ્રેનિંગ કરવા માંડો એમ તમારી સંબંધોની દુનિયા પણ વધુ સુંદર થતી જાય વ્યવસાયની અંદર પણ વધુ સફળતા મળતી જાય તમારો જે શોખ છે ગાવાનો શોખ હોય પેઇન્ટિંગનો શોખ હોય જેમ મને મોટરસાયકલ રેસિંગનો શોખ હતો જેવું હું એડવાન્સ કોર્સ કરીને આવ્યો આર્ટ ઓફ લિવિંગનો એના પછીની મારી જે રેસ હતી એની અંદર ત્રણ સ્ટેપ્સ જમ્પ કર્યા મેં છઠ્ઠા સાતમા રેન્કમાં રહેતો તો એના બદલે ત્રીજા રેન્કમાં પહોંચી ગયો સીધો આવું છે ગાવાની જે કળા હતી એની અંદર કંઈક જુદું જ આવી ગયું એ જે રસ જાગૃત થઈ ગયો બધા લોકોએ એને અનુભવ કર્યો એ કહે છે તમારા ગાવામાં કંઈક કંઈક ફાઇન ટ્યુનિંગ થઈ ગયું છે આધ્યાત્મિક વિકાસ થી તમારા જીવનના બધા જ ક્ષેત્રો વધુ ને વધુ સૂક્ષ્મ વધુ ને વધુ સુંદર થતા જાય ફાઇન ટ્યુન થતા જાય કલ્ચર્ડ થતા જાય પણ તમે જોશો આ બધા ક્ષેત્રોમાં જે ક્ષેત્રમાં તમારે વિકાસ જોઈએ છે એ ક્ષેત્રની જવાબદારી લેવી પડે છે કે નહીં એની પાછળ નહી કટિબદ્ધ તમારા જીવનમાં આજે ચાર ક્ષેત્રો કીધા એ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રની અંદર તમને થોડીક ઉણપ લાગતી હોય ફોર એક્ઝામ્પલ સંબંધોની દુનિયામાં ખાસ કરીને એક બે સંબંધ એવા હોય કે જે જેમાં થોડીક સુંદરતા ઓછી હોય સપોઝ તો એને સુંદર બનાવવાનો ઉપાય શું એની જવાબદારી લઈ લો ચલો આ સંબંધ ને સુંદર બનાવીએ એની જવાબદારી જેવી તમે તમારા હાથમાં લીધી એવી જ એક ક્ષેત્રમાં શું કરવું કે શું ના કરવું એની સૂજ તમારી વધતી જશે જો જવાબદારી ના લીધી હોય ને તો સંજોગો વસાત અકસ્માત કોઈક વસ્તુ થઈ અકસ્માત કોઈ વસ્તુ ના થઈ આ સમજો છો એક્સિડેન્ટલી ક્યારેક સુંદર થયું ક્યારેક બગડી પણ ગયું ખબર ના પડી એની ઉપર કોઈ કંટ્રોલ ના રહ્યો કાબુ ના રહ્યો કોઈ યુ ડોન્ટ હેવ એની સેટ ટુ ઇટ યસ ઇઝ વોટ અચ્છા ફેન્ટાસ્ટિક સ્ટિક સત્યજીવનનું સાંભળો છો કુદરતે જે રીતે આપણને બનાવ્યા છે આપણને અનંત એટલે બહુ મોટી એવું નથી કહી રહ્યો અનંત કહી રહ્યો છું જેનો કોઈ અંત જ નથી એવી શક્તિઓ આપેલી છે આપણને પણ એ શક્તિઓના વિકાસ માટે જે નાનકડું સાધન જોઈએ જે દિશા જોઈએ એ જવાબદારીથી જ મળશે જે તરફ તમારી શક્તિઓનો વિકાસ જોઈએ છે તમારે અનંત છે પણ જે દિશા તરફ તમારે શક્તિઓ વિકસાવવી છે એના સાધન રૂપે જવાબદારી લેવી પડે આ સમજો છો ગુજરાતીની એક કહેવત મને બહુ યાદ આવે હરીનો મારગ છે શુરાનો કાયર કાયરનું કામ જો શૂર લોકો ને એમને જવાબદારીઓ લઈને વિકાસ કર્યા કરવામાં પ્રગતિ કર્યા કરવામાં પ્રભુતા તરફ આગળ વધ્યા કરવામાં રસ પડે થોડીક ઓછી વીરતા વાળા લોકો જવાબદારી ના લેવાના કારણોમાં રસ લે હા કે ના અચ્છા જે ક્ષેત્રમાં જવાબદારીનું સ્તર જેટલું હોય તમારા જીવનની ગુણવત્તા તમારા જીવનની ક્વોલિટી એનાથી નિશ્ચિત થશે પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી એક બહુ સુંદર વસ્તુ કે છે ગોડ ઇઝ એ બિગ બિઝનેસમેન તમે કચરો જવાબદારી લીધી હોય અને બહુ મોટી શક્તિઓ વિકસિત થવાની અપેક્ષા રાખો તો મૂર્ખતા છે પૂર્વ દિશા તરફ પ્રયાણ પ્રયાસ કરવો હોય પૂર્વ દિશા તરફ તમારે આગળ વધવું હોય અને તમે પશ્ચિમ દિશા તરફ ચાલતા હો તો પૂર્વ તરફ ક્યારેય નહીં પહોંચો પૂર્વ દિશા તરફ જો પ્રગતિ કરવી હશે તો તમારે પૂર્વ દિશા તરફ ચાલવું જ પડશે આ જીવનને તમારે જો વધારે ઊંચા સ્તરે જીવવું હોય વધુ આનંદ સાથે વધુ પ્રેમ સાથે વધુ ઉત્સાહ સાથે વધુ જીવનની સમજ સાથે વધુ ચેતનાના વિકાસ સાથે વધુ દિવ્યતાના અનુભવ સાથે ઓછા સ્તર સાથે અને સત્વના વધુ સ્તર સાથે જો જીવન જીવવું હોય તો એ ક્ષેત્રમાં તમારે જવાબદારી લેવી જ પડશે વધુ સત્વ વાળું જીવન જીવવું તો છે પણ મરચાના ભજીયા પણ ખાવા જ છે તામસિક ગતિવિધિઓમાં રસ લેનારા લોકો એ રસ ને લીધે તામસિક ગતિવિધિઓ કરી અને એના લીધે એમના જીવનમાં તમસ વારંવાર ઉદભવ્યા કરતું હોય જેમને સાત્વિક ગતિવિધિઓમાં રસ છે એ રસને લીધે સાત્વિક ગતિવિધિઓ કર્યા કરે અને એમ એમના જીવનમાં સત્વ વધ્યા કરે છે કે નહીં આ જે આર્ટ ઓફ લિવિંગની એક જે બીજી ચાવી છે અથવા હું એમ કહું કે અંદરના વાતાવરણનો જે આ નિયમ છે જવાબદારીથી શક્તિઓનો વિકાસ શિક્તિઓનો નાશ છે કે નહીં તમારું આખું જીવન જો જોઈ લેશો તો આ જવાબદારી થી તમારા જીવન નો કલર તમારા જીવન નો ફ્લેવર તમારા જીવન નો સ્તર નક્કી થઈ રહ્યો છે જેટલા સ્તર ની અને જે દિશાની જવાબદારી એટલા સ્તર નું અને એ દિશાનું જીવન

છે કે નહીં અને જે ક્ષેત્રમાં તમે જવાબદારીઓ લીધેલી છે એ ક્ષેત્રમાં કેવું ફીલ થાય છે કોન્ફિડન્ટ ફીલ થાય તાકાત ફીલ થાય હા કે ના અચ્છા તમે જો જોશો તો જે ક્ષેત્રમાં જવાબદારીઓ નથી લીધી ઘણી બધી વાર લેવાની ઈચ્છા હોય છતાં પણ ના લીધી હોય એના કેટલાક સ્પેસિફિક કારણો હશે છે કે શું કારણો છે તમને તમને જવાબદારી લેવાની ઈચ્છા થાય છતાં પણ ના લેવા દે એવા કયા કારણો છે તમારા મનમાં ઓળખી લો એક તો તો ફિયર ઓફ છે બહુ સરસ કે અસફળ થઈ જઈશ એ ડર ને લીધે જવાબદારી ના લો છે કે નહીં ક્યારેક ઈચ્છા પણ થાય કે આ લેવા જેવું તો છે પણ અરે અસફળ થઈ જઈશ તો નહીં થાય તો અને તમે જો આ જે અસફળતાનો જે ડર છે ને એની સાથે તમે જોશો તો લોકોના મંતવ્યના શિકાર બનતા હો તમે લોકો શું કહેશે હું અસફળ થઈ જઈશ તો એટલા માટે જવાબદારી નહીં લો હા કે ના આ એક તત્વ તમને આ એક કારણ તમને જવાબદારી લેવામાં બાધા બનનારું કારણ છે બીજું શું કારણ મને કહો કમ્ફર્ટ તમે જોશો ને તો શું છે ખબર છે કોણ જંજટ લે તમને જવાબદારી ઝંઝટ લાગે પળોજણ લાગે પળોજણ બરાબર શબ્દ છે આ ગડબડમાં કોણ પડે પણ એના લીધે તમે જવાબદારી ના લો તો કદાચ કેટલીક ક્ષણો કેટલોક સમય તમને કોઈ જવાબદારી વગરનો કદાચ ફ્રી ટાઈમ મળતો હશે પોસિબલ છે ક્વોલિટી તમે મૂર્જાયેલા જેવું પેલું લેસર પાવર સાથેનો ઘણો બધો ફ્રી ટાઈમ ભોગવી રહ્યા છીએ જે જવાબદારી લેતા હોય ને એ વ્યક્તિને તમે જોશો તો કદાચ બહુ બિઝી રહેતા હશે બહુ વ્યસ્ત રહેતા હશે પણ એ વ્યસ્તતા હાયર ક્વોલિટી સાથે જીવતા હશે હા કે ના ઘણા બધા લોકો આ કહેતા હોય કે જવાબદારી લઈએ છે તો વધુ જવાબદારી આપવામાં આવે છે અમને અને એ ઝંઝટ લાગે છે પણ જે લોકો પાસે જવાબદારી ઓછી છે એ લોકોના ફ્રી ટાઈમ ની પણ ક્વોલિટી તમે જોઈ લો એ બહુ જીવવા જેવી ક્વોલિટી નથી છે કે આ સમજવા જેવી વસ્તુ છે દેટ ફ્રીડમ ઇઝ એકચ્યુઅલી નોટ ફ્રીડમ તમે જોશો તો કોઈ કંપનીમાં કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ વ્યવસાયમાં કે કોઈ સામાજિક કાર્યમાં કે ઘરમાં પણ તમે જોઈ લો સૌથી વધારે પાવર કોની પાસે જે સૌથી હાયર પોસ્ટ છે એની પાસે અને સૌથી વધારે જવાબદારીઓ કોની પાસે એમની જ પાસે એ જવાબદારીઓથી પાવર વધેલો છે એ પાવર પણ વધ્યો છે સાથે સાથે એમનું ક્ષેત્ર પણ મોટું છે હું એમ કહી રહ્યો છું કે ભારતમાં તમે જુઓ સૌથી વધારે જવાબદારી કોની પ્રાઇમ મિનિસ્ટરની અને સૌથી વધારે પાવર્સ કોની પાસે એમની પાસે જ ઓછી જવાબદારી વાળા વ્યક્તિને મુક્તિનો ભાવ પણ ઓછો કરવા માંગતા હોય તો પણ કરી શકવાની ક્ષમતા પણ ઓછી જ અચ્છા જુદા જુદા કારણો દ્વારા આપણે જવાબદારી ના લઈએ એક તો અસફળતાનો ડર હોય તો જવાબદારી ના લઈએ યસ બીજું ઝંઝટ નો એક ભાસ છે સાચું નથી ઇટ્સ એન ઇલ્યુઝન દેટ ઇટ વિલ બાઇન્ડ યુ ઇફ યુ ટેક રિસ્પોન્સિબિલિટી એવું એક ભ્રમ હોય કે જવાબદારી લેવાથી ઝંઝટ વધશે પણ જવાબદારી ના લેવાથી જે અક્રિયતા છે નિષ્ક્રિયતા છે એ થોડોક સમય મુક્તિ વાળો મળે કદાચ વ્યસ્તતા કદાચ ઓછી હોય પણ એ જીવનની ક્વોલિટી કેવી આ સમજવાની વસ્તુ અને ત્રીજી એક વસ્તુ જે તમને જવાબદારી લેવાથી રોકી શકે એ પોતાની બાબતમાં લો આત્મવિશ્વાસ ની કમી હોય ને પોતાની બાબતમાં વિશ્વાસ ના હોય કે હું આ કરી શકીશ તો એ તમને કદાચ જવાબદારીઓ લેવામાં બાધા બને હા કે ના આ ત્રણ કારણોથી તમે જવાબદારી ના લો અને જવાબદારી ના લો એટલે આ ત્રણે ત્રણ કારણો બન્યા રહે